गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 હિન્દી વિષયની અંદર પાંચમી કવિતાનો અભ્યાસ કરવાનો છે. એનું નામ છે જય જ્ઞાન કી. એટલે કે આપણે આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાન એટલે કે આધુનિક સાધનો જે છે એનો ઉપયોગ કરીએ છીએ. વૈજ્ઞાનિક આધુનિક વૈજ્ઞાનિકના લીધે આપણે આપણા જીવનની અંદર ઘણા બધા એવા કાર્યો કરી શકીએ છીએ અને જલ્દી પતાવી શકીએ છીએ. આપણે કઈ કામ કરવું હોય તો ફટાફટ મોબાઈલ ઇન્ટરનેટના માધ્યમથી આપણે એ કામને ફટાફટ પૂરું પાડી શકીએ છીએ. તો આવા જે સંસાધન આવા જે સાધનો છે એની કવિએ જય એટલે કે જય જયકાર કરેલી છે. હવે આપણે કવિતા જે છે એનું ભાન કરીશું અને એની સમજૂતી પણ મેળવશું. જય જવાન જય કિસાન કેસા વિજ્ઞાન કી જય બતાઈ ગઈ. આપણા જીવનની અંદર કિસાન અને જવાન જે છે એની તો આપણે જય કરીએ જ છીએ. હવે આ કવિતાની અંદર કવિ શું કરે છે તો વિજ્ઞાનની પણ જય કરે છે. વૈજ્ઞાનિક ખોજો કી વજહ સે જો ઉપકરણ બને હે ઇનકા સારે વિશ્વ પર બહુત બડા પ્રભાવ રહા હે. વૈજ્ઞાનિક જે વૈજ્ઞાનિક જે છે એના લીધે જીવનની અંદર શું થયું છે નવા નવા ઉપકરણો જે છે નવા નવા સાધનો જે છે એની બનાવટ થઈ છે. એના લીધે આખા વિશ્વની અંદર એ વૈજ્ઞાનિકનો ઘણો બધો પ્રભાવ પડેલો છે. ઉન પ્રભાવ કે કારણ આજ સારા વિશ્વ વિભિન્ન પ્રકાર સે સુખ સુવિધાઓ કા અનુભવ કર રહા હે. એ ઉપકરણોના માધ્યમથી આખું વિશ્વ જે છે ઘર બેઠા સુખ સુવિધા જે છે એનો લાભ લઈ શકે છે. નૈતિક ફર્જ ઓર માનવતા જૈસે મૂલ્ય કિસી કાયમે નહીં હે. એટલે કે આપણે આપણા ફર્જ જે છે આપણે આપણા નિયમો જે છે એ કઈ રીતે આપણે કરવા નિયમનું પાલન કરવું એ કવિતાની અંદર એકદમ સરસ રીતે બતાવેલું છે. આપણે શું કરીએ છીએ વિજ્ઞાન જય જવાન જે છે સૈનિકો જે છે એની અને ખેડૂતોને જય તો કરતા જ હતા. હવે આ કવિતાની અંદર કવિએ વિજ્ઞાનની પણ જય કરેલી છે. હવે આપણે પહેલાં શું કરીશું કવિતાનો ગાન કરી અને એની સમજૂતી જોઈશું. જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી. જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી. સુવિધાઓ કા સુશીલ સિલા વિલાસિતા કી ખુશબુ હૈ. બચત સમય કી ઓર શક્તિ કી અબ વિકાસ કા જાદુ હૈ. નયે નયે ઉપકરણ બનાયે નૂતન અનુસંધાન કી. જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી. જય હો જય વિજ્ઞાન કી. મોબાઈલ પર બાતે કરીએ પેજ ફેક્સ મુસ્કરાતે. પલ મે જયપુર પલ મે મથુરા માનવ આજ પહોંચ જાતે. મોબાઈલ પર બાતે કરીએ પેજ ફેક્સ મુસ્કરાતે. પલ મે જયપુર પલ મે મથુરા માનવ આજ પહોંચ જાતે. વિજય શ્રી મિલતી જિસ પદ ચલ ડગર વહી આસાન હે. જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી. કમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ ઇન્ટરનેટ કી પરિચય
પણ આપણે સારી રીતે એનો બચત કરી શકીએ છીએ. કઈ રીતે? જો આજે આપણે શું કરીએ છીએ, માણસો પહેલા શું કરતા, ખેતીની અંદર બળદગાડાનો ઉપયોગ કરતા, હવે એની જગ્યાએ ટ્રેક્ટર જે છે એ આવી ગયા છે. તેનાથી માણસ જે છે એને ઘણો બધો પોતાના ખેતરની અંદર કામ કરવામાં ઘણો બધો એને સમયનો બચત કરેલો છે. પહેલા શું કરતા, બળદગાડાથી આખું ખેતર ખેડતા એટલે એને ટાઈમ લાગી જતો અને વાવેતર પણ એના લીધે થોડો મોટો થતો. હવે શું થાય છે, ટ્રેક્ટર જે છે એના લીધે એક દિવસમાં એ આખું ખેડી શકે છે અને તરત એના પછી શું કરી શકે છે, એને જો કાંઈક નવો પાકની વાવણી કરવી હોય તો શું કરે, તરત એના ઉપર નવો પાક જે છે એ લગાવી શકે છે. આવી રીતે એ આ વૈજ્ઞાનિક જે ઉપકરણો જે છે એના માધ્યમથી શું થાય છે, સમયનો ઘણો બધો ઉપયોગ થાય છે. હવે આપણે ગણવાની અંદર પણ જોઈએ તો ગણિતમાં આપણે કાંઈ કામ કરવું છે તો એના લીધે આપણે શું કરીએ છીએ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ. પહેલાં તો ડાયરેક્ટ આપણે કરતા એટલે ક્યાંક ભૂલ પણ થઈ શકતી, હવે કેલ્ક્યુલેટરના માધ્યમથી કે પછી ફોનની અંદર કે પછી કમ્પ્યુટરની અંદર આપણે શું કરી શકીએ છીએ કે એ જવાબ જે છે એનો સીધો આપણે અને સરસ રીતે આપણે એને સાચો જવાબ આપણે લઈ શકીએ છીએ. આવી રીતે બચત થયો છે સમયનો. પહેલા જ્યારે માણસોને વિદેશમાં જવું હોય તો શું કરે, દરિયાના માધ્યમથી પણ તેમાં સીપ હોય વહાણ હોય એનાથી એ જતા એટલે એને મહિનો બે મહિના લાગી જતો. હવે તો માણસોને પ્લેન જે એરોપ્લેન આવી ગયા છે એના લીધે તેને ઘણો બધો સમય બચી ગયો છે અને તરત એ જગ્યાએ પહોંચી પણ જાય છે. માનવ પાછળ પહોંચ જાતે વિજયશ્રી વ્યક્તિ જે સ્પચર ડગર બની આસાન કી, જેના પર ચાલવાથી માણસ જે છે એને શું કરે છે, વિજ્ઞાનના માર્ગ ઉપર સરળ રીતે એ ચાલી શકે છે. અને જે માણસો જે છે એ વિજ્ઞાનના માધ્યમથી સરળ રીતે એ રસ્તાને પકડે છે તો એવા માણસો જે છે એને શું થાય છે, વિજય મળે છે. કમ્પ્યુટરની ક્રાંતિ આવી એટલે કે હવે કમ્પ્યુટરનો પરિવર્તન થયું છે, ઇન્ટરનેટની પરછાઈ. હવે ઇન્ટરનેટ જે છે એ બધા જ માણસોને સુખ આપે છે. પરછાઈ એટલે કે કમ્પ્યુટરના માધ્યમથી કમ્પ્યુટર જે છે એ આવી ગયા, એનું પરિવર્તન થયું છે, એનામાં ઇન્ટરનેટ આવી ગયું તો બધા માણસો જે છે એને સુખ, ઘણો બધો સુખ મળે છે. અગર અગર પર ખુશી આવી કે ગંગા યમુના લહેરાય એટલે કે હું
ગર્ભથી જે માણસ આ બાળકો જે છે એ હવેના જે જનરેશન આવશે એ બધા જ કરે છે. બમણા કરવા એટલે કે ઘણા જ બધા ગુણી એટલે કે ઘણું બધું બમણા એનાથી શું કરે છે એ બે થી વધારે ગુણી એટલે બે થી વધારે શાંતિ જીવી રહ્યા છે ગર્ભથી વાતો કરી રહ્યા છે. ચલે સમય કે સાથ તભી તો દુનિયા મેં યશ પાએંગે. તમે શું કરશો સમયની સાથે સાથે ચાલશો તો જ દુનિયામાં તમારો યશ થશે. જો તમે વૈજ્ઞાનિક સમયની સાથે સાથે ચાલશો તો તમે દુનિયાની અંદર વિશ્વની અંદર જે છે એ યશ તમને મળશે. વિશ્વ પશુધા પર સ્વર્ણ સવેરા બીજ પ્રયાસે લાયેંગે. શું કહે છે કે પૃથ્વીની અંદર વસુધા કે પૃથ્વીની અંદર તમારું પોતાનું જે છે એ પ્રયાસ જે છે તમે કરશો સારી રીતે તો તમને શું થશે ફિર કરવી શરૂઆત સભી કો માનતા કે જ્ઞાન કે આપણે આપણા માનતાની અંદર જો નવા ગીતોની ફરીથી શરૂઆત કરવી છે તો શું કરવું પડશે પૃથ્વીની અંદર આપણે સ્વર્ણ સવેરે કે સવાર સવારના આપણે સારી રીતે સવારથી જાગ્યા ત્યારથી સવાર એટલે આપણે એવો પ્રયાસ કરવો પડશે. જય જવાન કી જય કિસાન કી જય હો જય જ્ઞાન કી. જય જવાન એટલે કે જય સૈનિકો એની જય જયકાર કરેલી છે ખેડૂતોની જય જયકાર કરેલી છે ને હવે આપણે વિજ્ઞાનની પણ જય જયકાર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી કવિતા જે છે એ પૂરી થાય છે. હવે પાછળના પાનાની અંદર શું આપેલું છે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 4 આપેલો છે કે ચિત્ર દેખ પર કપડી કાપી કે કાપી પર વાક્ય લખીએ. શું કરવાનું છે ચિત્ર જોવાનું છે તમારે સ્વાધ્યાય પૂછ્યું હોય તો બસ તમારે નોટબુક હોય એની અંદર વાક્ય લખવાના છે. અહીંયા ઘણા બધા એવા ચિત્ર આપેલા છે જો કે 12 એક જેવા ચિત્ર આપેલા છે. બધા ચિત્રમાં શું છે કઈક નવી નવી પ્રવૃત્તિ કરતા માણસો દેખાય છે. જો એક છોકરો પાણી પીવે છે નાય છે કચરા ટોપલીમાં કચરો નાખે છે છોકરી દોડે છે મોર ટંકા કરી રહ્યો છે છોકરો પુસ્તક વાંચી રહ્યો છે પછી બેટબોલ રમે છે કપડાં ધોવે છે એક માણસ છે જે એ વિચારમાં બીજા માણસને લઈ જાય છે છોકરો સૂતો છે શાકભાજી વાળો શાક વેચવા જાય છે અને માલી જે છે એ બગીચામાં પાણી આપે છે. તો આવી રીતે આ 12 ચિત્ર જે છે એના